કે યુટ્યુબમાં સક્સેસ મેળવવા માટે શું કરવું? આપણે આ ચેનલમાં 200 વિડીયો થઈ ગયા છે, તો તમારે શું કહેવું છે? કેમ છે, મજા? મોટી વાત કહેવાય. અને એક બીજું કે 200 વિડીયો બની, પણ તે એક કે એક વિડીયો આખો વિડીયો નથી બનાવ્યો. તો ભાઈ હાલો, આજકાલ એકાદ વિડીયો બનાવ્યો, આખો 200 વિડીયો બનાવ્યા. એવા બધામાં મેં જ કામ કરેલું છે. એકે વિડીયો અહીં એકલી એને બનાવ્યું, એટલે આ વખતે એક વિડીયો બનાવ્યું. હાલો ભાઈ, કે છે બનાવી એમ? તો 200 વિડીયો પૂરા થઈ ગયા છે, તો બસ બહુ આનંદ થયો. ખાસ કહું કે તમને 200 વિડીયો મારા પૂરા થયા છે. અને બીજું, ઘણા બધા એમ કહેતા હોય કે યુટ્યુબમાં સક્સેસ મેળવવા માટે શું કરવું, તો એના માટે ખાસ આજ થોડુંક મારે કહેવું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને કાયપા વિગિનનો વિડીયો જોજો. એટલે તમને હું કહું કે યુટ્યુબમાં સક્સેસ થવા માટે શું કરવું જોઈએ અને કઈ રીતે તમારી ચેનલ ગ્રોથ થાય. જે એમ કહેવાય કે અમે 200 વિડીયો લખ્યા, પણ રિયાલિટી 200 નથી. આ ચેનલની અંદર લગભગ 250 પ્લસ વિડીયો હશે. કેમ કે શરૂઆતમાં મેં છે ને હિન્દી સ્ટાર્ટ કર્યું હતું. એમનો સ્ક્રીનશોટ હું તમને અહીં આપી દઈશ. મારા વ્યૂ કેવા આવતા શરૂઆતમાં જુઓ તો 60-70 હો, એ રીતના વ્યૂ આવતા. કોઈ કોઈ માં 20-30 વ્યૂ આવતા. ખાસ પેલું એ કહું કે તમે વ્યૂ ઉપર ના જાઓ ભાઈ. જે યુટ્યુબમાં આવવું હોય તો એ વિડીયો મૂક્યા કરો, વ્યૂ ઓટોમેટિક વધવાના જ તે. અને બીજું કે ઘણા બધા એમ કહેતા હોય કે ઘણા ને એમ થાય કે કૌશિકભાઈ પાસે જઈએ, આપણે વિડીયો બનાવીએ. વિડીયો બનાવવાની મારી નાય નથી કોઈ પણ જાતની, પણ ઘણા એમ કહેતા હોય મારી પાસે આવીને કે પ્રમોશન કરો તમે તમારી ચેનલમાં. તો એને હું ઘણું સમજાવું, પણ છતાં આજે તમને ડાયરેક્ટ કહી દો આ ઈ રીતનો ટોપિક છે. એટલે કે ખાસ તમે કોઈ પણ જગ્યાએ જાઓ મારી પાસે કે અથવા બીજા પાસે પ્રમોશન કરાવો ને, એ તમારે કાંઈ એટલે કાંઈ ફાયદા વાળું નથી. કેમ કે જે લોકો જોવે છે એ અમને જોવે, અમને જોઈને તમારો વિડીયો જોઈશે. કદાચ તમે થંબલાઇનમાં અમને યુઝ કરશો, 1500 વ્યૂ પણ આવી જશે, પણ એ વ્યૂ અમને જોઈને આવશે. જો કે આવો વિડીયો બનાવવો હું ના નથી પાડતો, પણ એની માટે તમારે થોડીક ઇફેક્ટ પડશે. કેમ કે તમે કદાચ કોઈ મૂક્યો હશે ને તો તમે જોઈ જોજો, અમારો વિડીયો હશે નહીં આવેલો હશે, બીજા વિડીયો પાછા નહીં આવેલા. એટલે જાત મેને જિંદા. ત્યાર પછીનો બીજો મુદ્દો તમને આપું કે બીજો મુદ્દો, ઘણા બધાને એવું થાય કે યુટ્યુબમાં બહુ ઘણા બધા પૈસા આવે છે, એટલે પૈસાને ફોકસ કરીને જ આવે. કેમ કે અમારી જેવા લોકોએ વિડીયો બનાવેલો હોય કે યુટ્યુબનું પેમેન્ટ એટલું આવ્યું, એટલું આવ્યું, એટલા યુટ્યુબથી, તો ઘણા બધા એ વિડીયો જોઈને સીધા યુટ્યુબ સ્ટાર્ટ કરે, કાંઈ ખબર જ ન હોય. બધાએ પહેલાં એક જ વસ્તુ યાદ રાખવાની કે ચેનલ કેવી રીતે બનાવવી, એડિટિંગ કેવી રીતે કરવું, થંબલાઇન કેવી રીતે બનાવવી, વિડીયો કેવી રીતે મૂકવો. આ વસ્તુ ચાર વસ્તુ આવડતી હોય ને પછી યુટ્યુબ સ્ટાર્ટ કરવાનું. ઘણા બધાને એવા ફોન આવે કે ભાઈ તમે ચેનલ બનાવી ગયો ને અમે વિડીયો નાખીએ એમ. કાંઈ પણ કાંઈ નોલેજ જ નથી, બસ માત્ર ને માત્ર કોઈનો વિડીયો જોયો છે કે યુટ્યુબમાં આટલી ઇન્કમ છે, એ જોઈને સીધી ચેનલ સ્ટાર્ટ કરે. આ ખાસ કરવું નહીં, કેમ કે આ કરશો ને એટલે ક્યારેય તમને સક્સેસ નહીં મળે. અને બીજું, પૈસાથી કોઈને આવવું જ નહીં યુટ્યુબમાં. કેમ કે યુટ્યુબમાં એટલા બધા પૈસા જ નહીં. જે લોકો વિડીયો બનાવીને અમે પણ કહેતા હોય કે એટલા પૈસા આવ્યા, પણ એની વાંહે કેટલી મહેનત હોય તમને જરા પણ ખબર નથી હોતી. કેમ કે $100 બનતા મિનિમમ 4 મહિના લાગી જતા હોય. કેમ કે 1500 વ્યૂ આવે ને એટલે યુટ્યુબમાં કાંઈ થાય જ નહીં. કોઈ પણ એમ ન કહીએ કે ભાઈ હું એટલા રૂપિયા કમાઈ ગયો. 1000-1500-2000-3000 વ્યૂ આવતા હોય ને તો પણ, 3000 વ્યૂ આવતા હોય ને તો એ મહિને એને કોઈ દિવસ $100 ન બને, હું લખી દઉં મારી ગેરંટી સાથે. એટલે યુટ્યુબમાં તમે વિચારો, $100 એટલે 8000 રૂપિયા. 8000 રૂપિયા બનાવવા માટે તમે 3000-3000 વ્યૂ પર વિડીયો આવવા જોઈએ, તોય તે ન બને. એટલે ખાસ યાદ રાખજો કે યુટ્યુબમાં એટલા બધા પણ પૈસા નથી જેટલા તમને લોકો દેખાડે છે. અને અમે દેખાડતા હોઈએ, પણ એનું રીઝન હોય કે એની વાહે અમે કેટલી બધી મહેનત કરી હોય ત્યારે અમારી સેલેરી સારી આવતી હોય. તો એટલા બધા પૈસા નથી કે ભાઈ લાખો રૂપિયા યુટ્યુબમાં છે. બસ એક તમારે મહેનત અને તમને આમ હું એક ઓલી હોવી જોઈએ કે ભાઈ આપણે વિડીયો બનાવવો છે. બીજું મહી ગયું, પૈસા તો આવવાય તો આવેલા કર, કાંઈ નહીં. આ ખાસ ધ્યાન રાખજો, પછી જ યુટ્યુબ સ્ટાર્ટ કરજો. આવી કંઈક ટીપ મારા તરફ જેથી ખોટું કોઈ લગાડતા નહીં, પણ ખાસ જે છે ને એ રિયલિટી મેં તમને કીધી. આવું કોઈ તમને કહે નહીં, પણ મેં તમને કીધી ખરેખર યુટ્યુબની શું છે રિયાલિટી. તો યુટ્યુબમાં આવતા હોય ને તો એટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે કોઈ બીજા પાસે આશા ન રાખવી, આપણી ખુદની મહેનત કરવી. કેમ કે અમે પણ, મારી પાસે એક ચેનલ હતી ઓલરેડી, 5000 સબસ્ક્રાઈબર હતા મારી ચેનલમાં જ્યારે આ મેં ચેનલ બનાવી ત્યારે. તો એમાં હું વિડીયો શેર ન કરી દઉં, પણ નથી કર્યો. એનું કારણ એ હતું કે મારે જે આ મારું ઘર દેખાડવાનું છે, મારી રિયલ લાઈફ દેખાડવાની, હું એમાં વિડીયો બીજા નાખું ને હવે આ વિડીયો શેર કરું
તો એનો કોઈ મતલબ નહોતો. એટલે મેં લગભગ 50-60 વિડીયો એવા બનાવ્યા છે હિન્દી ટોપિક ઉપર, કે કોઈ પણ જગ્યાએ શેર પણ નહોતા કર્યા ને, મારા ઘરમાં પણ કોઈ નહોતી ખબર, કોઈને ચેનલ મારા ફ્રેન્ડ સર્કલમાં નહોતી આપી મેં કે હું ચેનલ બનાવું છું હિન્દી મારા વિડીયો છે. પછી હવે ઘણાને એમ થતું છે કે ભાઈ તમે હિન્દી પહેલાં વ્લોગ બનાવતા તો હવે ગુજરાતી કેમ સ્ટાર્ટ કર્યું? એનું બીજું કારણ એ હતું કે ટ્રાય કરતી રહેવાની અલગ અલગ, કેમ કે મને શરૂઆતમાં એમ હતું કે હું હિન્દીમાં ગ્રોથ કરી, પણ શરૂઆતમાં મેં 40 વિડીયો હિન્દી નાખ્યા પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું. વિડીયો વાયરલ થયો હતો, 1-2-3000-4000 વ્યૂ આવ્યા હતા. જેવો મેં ગુજરાતી વિડીયો એક મીકો ને એ ભેગો 4-5000 વ્યૂ આવી ગયા, એટલે મને આઈડિયા આવી ગયો કે ભાઈ આપણું હવે હિન્દીમાં હાલશે નહીં, કેમ કે ગુજરાતી ટ્રાય કરવી પડશે. પછીના જેટલા પણ ગુજરાતી નાખ્યા એમાં પછી શરૂ થઈ ગઈ એવરેજ, ટૂંકમાં એક વિડીયો હાલી ગયો એમાં 4-5000 વ્યૂ આવી ગયા. પછી દરેક વિડીયોમાં 2000 આવે, કોઈનો 1500 આવે, કોઈનો 1000 આવે, કોઈ 3000-4000, એવી જ રીતે આજે એમ કહો ને તો 7-8000 વ્યૂ એવરેજ આપણી ચેનલમાં આવે છે. અને એ બધા તમારા બધાના સપોર્ટથી, અને આ 200 વિડીયો છે એનું તમે વિચારો ને તો એક આતરા હું વિડીયો મૂકું એટલે 400 દિવસ થયા, અને 50 બીજા ગણી લો એટલે 100 દિવસ ઈ થયા, એટલે 500 દિવસ થયા. તમે વિચારો એટલે 1.5 વર્ષ જેવું થયું, ત્યારે અત્યારે મને સારો ગ્રોથ મળ્યો છે, આટલા વ્યૂ આવે છે, છતાં પણ મારી એવરેજ ઇન્કમ 7-8-10 હજાર ની વધી, કોઈ કોઈ મહિને 12-12 હજાર પણ આવી જાય. કેમ કે એમ ફિક્સ હોતું નથી. ઘણી વાર તમે એમ કહો કે ભાઈ તમે પેલા વિડીયોમાં એમ કીધું કે તમારે ઇન્કમ 10-12 હજાર ની છે, 15 હજાર ની છે, પણ એવું ન હોય, કોઈ મહિને વધારે આવી જાય, કોઈ મહિને ડાઉન રહે, પણ એવરેજલી તમે ગણો તો 9-10 હજાર ની ઇન્કમ મારી પર મહિને થઈ જાય ખાલી યુટ્યુબની. તો આ રીતનું હોય છે, અને ખાસ પૈસા રે આપણે કાંઈ મતલબ નથી. તમે મારો વિડીયો જોવો એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતના હું વિડીયો બનાવ, બસ તમને મોજ આવી જોઈએ એ રીતના વિડીયો બનાવવાનો. હા કેવું હોવાનું બનાવે છે ભાઈ સવાર સવાર માં. કિશુબેન તમે ટીંગાઓ, કિશુબેન ટીંગાઈ છે. તો કુલદીપભાઈ આપણે આ ચેનલમાં 200 વિડીયો થઈ ગયા છે, તો તમારે શું કહેવું છે? કાંઈ નહીં, આભાર એમ તો કહી ગયો. થેન્ક યુ. અને આ કેટ પડાવી કયા પૈસા આપ્યા આ કેટના? હે મફત કપાવી છે ભાઈ. તો જો સવાર સવારમાં રમ્યા છે આ લોકો. હવે એક ભાઈબંધને ત્યાં જવું પડશે, કેમ કે ભાઈબંધનો ફોન આવ્યો અને મંડપ સર્વિસનું કર્યું છે, તો આજે એનું ઓપનિંગ છે, તો ત્યાં જાઉં છું. અને કઈ રીતનું છે એ બધું તમને વિડીયોમાં રહેજો એટલે ખ્યાલ આવી જાય. તો કેમ છે ભાઈ? સારું સારું. જો ભાઈ આ છે મંડપ સર્વિસના ઓનર, તો જે કોઈને જરૂર હોય પડતાપરા જાનમેર, જાનમેર લોકેશન આવી જાય ને જાનમેર, હું તમને અહીંયા ડિસ્પ્લે ઉપર તમને નંબર આપી દઈશ, તો ભાઈનો કોન્ટેક્ટ કરજો આજુબાજુમાં કોઈને જરૂર હોય. અને થોડુંક રિઝનેબલમાં કરી દેજો પાછા, બરાબર રિઝનેબલમાં થઈ જાય, કેમ કે કહેવો ને ભાઈ વિડીયો જોઈને ફોન કર્યો એટલે થોડુંક રિઝનેબલમાં કરી દે ભાઈ. અને આપણા મિત્ર છે તો અવશ્ય એકવાર કોન્ટેક્ટ કરજો ભાઈ. ફોન ઉડાડી છે અમારા વિલેજ રસોઈના માલિક ભરતભાઈ. શું કહેશો ભરતભાઈ, રેડી આવે છે શોટ? કાંઈ ઘટે નહીં. હાલો ભાઈ, તો ડ્રોન શોટ તમે નિહાળો આ મંડપ સર્વિસનો આખે આખો. અને ખાસ તો તમે જે આ જોવો છો ને પતંગ, આ ડિઝાઇન ઓલરેડી હાથે બનાવેલી છે ઊનથી, તો આ બધું જ કામ ભાઈ મને કીધું કે ભાઈ હાથથી બનાવેલું છે. તો જો આ બધું જે છે ને એ બધું હાથે બનાવેલું છે. અને આ તમે જોઈ શકો છો ટોપલી છે, તો આ પણ હાથે જ બનાવેલી છે ડિઝાઇન. ગેટ તમે જુઓ ને તો તમને એમ થઈ જાય કે ભાઈ લાગે ભાઈ પ્રોફેશનલ. જુઓ તમે આ રીતનો કંઈક લગાડશો એટલે આ રીતનું આવશે. જો આ ભરત આપણું દેશી ગામડાની સ્ટાઇલનું, સેમ ટુ સેમ તમારા મેરેજમાં પણ તમે લગાડી શકશો. જો આ છે તો તમે વિડીયોમાં જોવો એટલે તમને આઈડિયા આવી જાય કે કેટલો લુક આવે સરસ. આ બીજા યુટ્યુબર છે આપણી હારે અહીંયા વિલેજ રસોઈ, જે અમારા જ એરિયાના છે. કેમ છે મજા? જો ભાઈ કઈ ઘટે નહીં ભાઈ, આ બહુ મોટું ગ્રુપ છે. શું કે છો ભરતભાઈ? બસ મજામાં. હમણાં 2 લાખ પૂરા થયા સબસ્ક્રાઈબર અમારે. 2 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરી નાખ્યા છે. વિલેજ રસોઈ ની ટીમ છે તો આખી, તો સ્પેશિયલ બધા મળી ગયા છે. 5 કરોડ જેવા વ્યૂ. એમ વાહ ભાઈ વાહ, 5 કરોડ વ્યૂ હિટ કર્યા છે. તો જો ભાઈ ભાઈ ની ચેનલ ચેકઆઉટ કરજો. અમારે વાયરલ માં વાયરલ ભાઈ, આદુ આદુ વાળા ભાઈ, આદુ
આજે આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં પણ ગુજરાતી રસોઈ આપણી બધી બનાવે કાઠિયાવાડી. ઓ મોટા વ્લોગર છે, મારે કરતા મોટા છે. હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ, અને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો ગમી હોય તો લાઈક કરી દેજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. મળશું એક નવા વ્લોગ સાથે, જ્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, બાય બાય.